મુસાફર હવે આ એક કવિતા છે હવે આપણે કવિતાનો અર્થ જોઈએ ઇસ ગીત કે લેખક શકીલ બદાયુની હે આ ગીત ના લેખક શકીલ બદાયુ ની

બહાંગા હું તડકામાં ખૂબ જ મહેનત કરીશ અને મારો પડશે ઓ બહાવીસ મેરા પસીના જહા બહેગા વહા ખેત લહેરાયેંગ ગે એટલે કે એવું નથી કે પડશે ઓ પડે ત્યાં ખેત લહેરાવા માંડે પણ એવું કે હું વધારે મહેનત કરીશ જ્યાં ખેતરો લહેરાવા લાગશે મે ધરતી પર પાપીઓ કો જન્મ નહીં લેને

પ્રેમ તેવો માણસ તિરંગા હંમેશા ઊંચા રખુંગા ઓર હંમેશા આગે બઢતા જાઉંગા હું મારો તિરંગો હંમેશા ઊંચો રાખીશ અને હંમેશા આગળ વધતો રહીશ હવે જોઈએ मेरा देश भारत शांति प्रिय देश, देश भारत शांति प्रिय देश और मैं सबको सब प्यार से व्यवहार करना सिखाऊंगा ने कर दुनिया में कहीं पर भी बम नहीं गिरने दूंगा हूँ दुनिया में क्या बम पड़वा दईस नहीं और इंसानियत को आगे बढ़ाता हुआ हमेशा आगे कदम बढ़ाता હું આગળ આગળ આવત તો હવે આપણે જોઈએ એમાં પ્રશ્ન નંબર એક નું રાહી હું દેશ કા ખાલી જગ્યા હું નાના મુના રાહી એટલે કે નાનો બાળક મુસાફર તો કે સિપાહી નહીં મળે ત્યાં સુધી આરામ નહી કરું તો એને શું જોઈએ છે તો કે એને મંજિલ મંજિલ સુધી એને પહોંચવું છે ત્યાં સુધી તે આરામ કરશે નહીં તો આપણે આપેલી ખાલી જગ્યામાં શું લખવાનું મંજિલ હવે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પણ શું લખવાનું કદમ પછી પ્રશ્ન નંબર ચાર રાહી કેસા હે રાહી કેવો છે મુસાફર કેવો છે તો કે એ બુઢા બી જવાન સી નાના મુના અને ડી

નન્હા રાહી કહા દમ લેગા નાનો મુસાફર ક્યાં આરામ કરશે તો કે નન્હા રાહી લક્ષ્ય કો પ્રાપ્ત કરને કે બાદ દમ લેગા નાનો મુસાફર પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરીને જ પછી આરામ કરશે હવે પ્રશ્ન નંબર 8 ધૂપ મે ખાલી જગ્યા મે બહાઉંગા જહા તડકામાં તે શું વહાવા માંગે છે તો કે પસીના આપેલી ખાલી જગ્યામાં આપણે શું લખવાનું

ધૂપમે પસીના કોણ બહાયેગા તડકામાં તેનો પરસેવો કોણ પાડશે તો કે એ કિસાન બી નન્હા રાહી સી મજદૂર અને ડી સિપાહી કોણ પાડશે તો કે બી નન્હા રાહી તો આપણે આપેલા બક્ષમાં શું લખવાનું બી હવે પ્રશ્ન નંબર અગિયાર ધરતી પર કોણ જન્મ નહીં લેંગે ધરતી ઉપર કોણ જન્મ નહીં લે તો કે એ જવાન બી પાપી સી પક્ષી અને ડીપ ડરપો કોણ જન્મ નઈએ તો કે પાપી આપણે આપેલા બોક્સ માં શું લખવાનું બી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બાર ન રાહી ધૂપ કરેગા નાનો મુસાફર તડકામાં શું કરશે તો કે નન્હા રાહી ધૂપ મે પસીના બહાયગા નાનો મુસાફર ધૂપમાં એટલે કે તડકામાં પડશે વો પાડશે હવે પ્રશ્ન નંબર 13 ધૂપ મે પસીના બહાને સે ક્યા હોગા તડકામાં પડશે વો પાડશે તો શું થાશે તો કે ધૂપ મે પસીના બહાને સે ખેત ફસલ સે લહ લહા ઉઠેંગે તડકામાં તે પસીનો વો એટલે કે તે કડી મહેનત કરશે તો ખેતરોમાં અનાજો લહેરાવા

છે વો ચાતા હે કી કોઈ બુરા કામ ન હો તે ઈચ્છે છે કે કોઈ ખરાબ કામ ન થાય ઓર વો ચાતા હે કી ધરતી પર પાપી જન્મ ન લે એટલા માટે તે ઈચ્છે છે કે ધરતી ઉપર પાપી જન્મ ન લે પ્રશ્ન નંબર 15 બડા હો કે ખાલી જગ્યા કા સહારા બનુંગા તે મોટો થઈને કોનો આધાર બનવા માંગે છે તો આપણી પાસે ચાર ઓપ્શન આપેલા છે તો આપણે ઓપ્શન જોઈએ એમાં પેલું છે એ ઘર બી ગાઉ સી દેશ અને ડી દુનિયા તો આપણે શું લખવાનું છે તે કોનો સહારો બનવા માગે છે તો કે તે શું આપેલા બુક્સમાં આપણે શું લખવાનું સી હવે પ્રશ્ન નંબર 16 નન્હા રાહી દુનિયા કી આંખો કા નૂર બનેગા આ વિધાન સાચું છે કે ખોટું તો કે ખોટું છે તે બધાની આંખોનો તારો બનવા માંગતો હતો હવે પ્રશ્ન નંબર 17 નોનહા રાહી કિસકા સહારા બનેગા નાનો મુસાફર કોનો સહારો બનવા માંગતો હતો તો કે નોનહા રાહી દેશ કા સહારા બનેગા નાનો મુસાફર દેશનો સહારો એટલે કે દેશનો આધાર બનવા માંગતો હતો હવે પ્રશ્ન નંબર 18 કોણ લોકો કી આંખો કા તારા બનના ચાહતા હે કોણ લોકોની આંખનો તારો બનવા માગે છે તો કે નન્હા મુન્ના રાહી લોકો કી આંખો કા તારા બનના ચાહતા હે નાનો એવો બાળક મુસાફર લોકોની આંખનો તારો બનવા માગે છે હવે પ્રશ્ન નંબર 19 રાખના એટલે કે મુસાફર મુસાફર હંમેશા તિરંગા તિરંગાને ઊંચો રાખવા માગે છે હવે પ્રશ્ન નંબર વીસ ના રાહી દુનિયા આંખો કા તારા કેસે બનેગા નાનો મુસાફર દુનિયાની આંખનો તારો કેવી રીતે બનશે તો હવે આપણે જોઈએ રાહી દુનિયા કી આંખો મુસાફર પ્રશ્ન નંબર એકવીસ શાંતિ ખાલી જગ્યા હે મેરા યો પોતાને આપણી પાસે ચાર ઓપ્શન આપેલા છે તો હવે આપણે જોઈએ ખાલી જગ્યામાં કયો બંધ દેશે તો કે એ ઘર બી નગરી દેશ અને ડી દુનિયા મારી વતન શાંતિ જગ્યા શીખાઉ ગા મે પ્યાર કા ખાલી જગ્યા તે બધાને પ્રેમનો શું શીખવાડવા માંગતો હતો તો કે ચલન ચલન એટલે વ્યવહાર આપણે ખાલી જગ્યામાં શું લખવાનું ચલન પ્રશ્ન નંબર ત્રેવીસ દુનિયા મેં બમ ગીર ને નહીં દેગા આવું વાક્ય સાચું છે કે ખોટું તો કે ખોટું છે તો શું આવે નો રાહી દુનિયા મેં બમ ગીર નહીં દેગા તો આપણે આપેલા બોક્સમાં શું લખવાનું નાના મુસાફરીએ શાંતિ ની નગરી કોને કીધું છે તો કે નહિ રાહિને શાંતિ કી નગરી આપણે ભારત દેશ કો કહા હે નાના મુસાફરે શાંતિ ની નગરી આપણા ભારત દેશ ને કીધી છે प्रश्न नंबर पच्चीस राही सभी को क्या सिखाएगा मुसाफर बधाने शू सीखवाड़ से तो के राही सभी को प्यार से व्यवहार करना सिखाए गा राही बधाने प्यार प्यार थी प्यार नो प्रेम नो व्यवहार करवानू सीखव से हवे प्रश्न नंबर छवीस नन्हा राही देश में क्या नहीं गिरने देगा नानो मुसाफर देश में सो नहीं पड़वा दिए तो के नन्हा राही देश में बम नहीं गिरने દેશ નો સિપાહી કોણ છે તો કે ન બાળક દેશ કા સિપાહી હે નાનો બાળક દેશ સિપાહી છે હવે પ્રશ્ન નંબર અઠ્યાવીસ નહીં મુન્ને રાહિકા નારા ક્યાં હે નાના મુન્ના એટલે કે નાના બાળક મુસાફરનો નારો શું છે તો કે આપણી પાસે ચાર ઓપ્શન આપેલા છે એમાં એ છે આગે બળો બી સત્ય કી વિજય હો સી જયો હિન્દ અને ડી જયો જય તેનો નારો શું હતો તો કે જય હિન્દ તો આપણે આપેલા બોક્સમાં શું લખવાનું થાય સી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ

કરતે હો કોઈ એવું કાર્ય બતાવો જે તમે દેશની સેવા માટે કરો છો અને કરવા ઈચ્છતા હોય તેવું વાક્ય આપણે અહીંયા લખવાનું છે કાર્ય સોરી વાક્ય નહીં કાર્ય લખવાનું છે તમે દેશ માટે શું કરી શકો તે તમારી જાતે તમારે અહીંયા લખવાનું છે હવે પ્રશ્ન નંબર એકત્રીસ અગર તું

હોમ એટલે કે આપણે આપણું રાષ્ટ્રધ્વજને ત્રિરંગો કેમ કહીએ છીએ એ કહેવાનું છે અને એના રંગના અર્થ લખવાના છે હવે આપણે જોઈએ ہمارے રાષ્ટ્રધ્વજ મે તીન રંગ હે આપના રાષ્ટ્રધ્વજ માં કેટલા રંગો છે તો કે ત્રણ રંગ છે કેસરી સફેદ ઓર હરા ંગ વીરતા ઓર બલિદાન કા પ્રતિક કેસરી રંગ વીરતા અને બલિદાન નું પ્રતિક છે પછી સફેદ સફેદ રંગ શાંતિ કા પ્રતીક હે સફેદ રંગ

નથી દેશ કી આઝાદી ઓર દેશવાસીઓ કી રક્ષા કરના હિ ઉસકે જીવન કા લક્ષ્ય હે દેશની આઝાદી અને દેશવાસીઓની રક્ષા કરવા એ જેનું જીવનનું લક્ષ્ય છે વ હંમેશા હમારા તિરંગા ઝંડા ઊંચા રહે યહી પ્રયત્ન કરતા રહેતા હે તે હંમેશા આપણો ત્રિરંગો ઝંડો ઊંચો રહે તેવો પ્રયત્ન કરતો રહે જે દેશ દેશને સુખ શાંતિ બનાવે રખને કોહી અપના કર્તવ્ય સમજતા હે તે દેશમાં સુખ શાંતિ બની રહે તેવું જ કર્તવ્ય પોતાનું માને છે હવે પ્રશ્ન નંબર 34 માતૃભાષા મે અનુવાદ કી જે માતૃભાષા એટલે કે ગુજરાતીમાં આપણે અનુવાદ કરવાનો ચાહે હવે આપણે જોઈએ એમાં વાક્ય પહેલું મેં દેશ કા સિપાહી હું તો એનું ગુજરાતી શું થાય તો કે હું દેશનો સૈનિક છું પછી બીજું ધરતી પર હરે હરે ખેત લહેરાયेंगे ધરતી પર લીલા લીલા ખેતરો લહેરા છે પછી ત્રીજું બડા હોકર મે દેશ કા સહારા બનુંગા મોટો થઈને હું દેશનો આધાર

ધરતી પર પાપી જન્મ નહીં લેંગે પૃથ્વી ઉપર પાપી જન્મ લેશે નહીં પછી આઠમું મે દુનિયા કી આંખો કા તારા બનુંગા હું દુનિયાની આંખોનો તારો બનીશ પછી નવમું દુનિયા મેં કહી ભી બોમ્બ નહીં ગીરેગા દુનિયામાં ક્યાંય પણ બોમ્બ પડશે નહીં પછી દસમું અમારે દેશ કા નામ ભારત હે અમારા દેશનું નામ

हरदम पची बीजू हमारा देश शांति प्रिय है तो के शांति की नगरी है मेरा यतन पची तीजू छे मां नुनहा राही सबका प्यारा बनेगा दुनिया की आंखों का तारा बनूंगा पची चौथू मैं कहीं बम नहीं गिरने दूंगा दुनिया में गिरने नहीं दूंगा कहीं बम પછી પાંચમું નન્હા રાહી બીના ડોરે રાસ્તે પર ચલેગા હવે એમાં છે એની કાવ્ય પંક્તિ રસ્તે પે ચલુંગા નો ડર ડર કે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર છત્રીસ નિમ્ન લિખિત શબ્દો કે વિરોધાર્થી શબ્દ લીખીએ એમાં પેલું છે ઝીણા પછી મરના ધરતી આકાશ પ્યાર નફરત આગે પીછે ઊંચા નીચા દાયા બાયા બડા છોટા શાંતિ અશાંતિ આપણે આ જોયા તે શું હતા બધા વિરોધાર્થી શબ્દો હતા હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર સાડત્રીસ નિમ્નલિખિત મુહાવરો કા અર્થ લિકર વાક્યો મેં પ્રયોગ કે જે નીચે આપેલા મહાવરા છે તેનો અર્થ લખીને વાક્યમાં પ્રયોગ કરવાનો છે હવે આપણે જોઈએ એમાં પેલું છે આંખો કા તારા હોતી હે દીકરી પોતાના મા બાપની આંખ નો તારો હોય છે હવે આપણે આ તેનું વાક્ય પ્રયોગ કર્યું હવે આપણે એમાં બીજો જોઈએ મરમર કર

લક્ષ્ય પ્રાપ્ત કીએ વિના દમ નહીં લેના ચાહે લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આરામ કરવો જોઈએ નહીં હવે એમાં ચોથું છે પસીના બહાના તો કડી મહેનત કરના અનાજ પેદા કરને કે લઈએ ધૂપ ને પસીના બહાના પડતા હે અનાજ પેદા કરવા માટે ધૂપમાં એટલે કે તડકામાં પડસેવો વહા પડસેવો વહાવો પડે છે એટલે કે કડી મહેનત કરવી પડે છે હવે પ્રશ્ન નંબર આડત્રીસ નિમ્નલિખિત શબ્દો કે પર્યાયવાચીત શબ્દ લેખીએ નીચે આપેલા શબ્દો છે એના પર્યાયવાચીત શબ્દ લખવાના છે તો હવે આપણે જોઈએ પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દ નું શું થાય તો કે સૈનિક પછી રાહી મુસાફિર મંજિલ લક્ષ્ય ધરતી પૃથ્વી રાસ્તા પંથ દુનિયા જગત તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ઉચિત શબ્દ શબ્દ ને ખાલી જગ્યા પૂરી કરવાની છે એમાં પેલું છે લડકે ખેલ ખાલી જગ્યા આપણે અહીંયા શું છે રાહા હે અને રહે હે તો શું આવે લડકે બહુવચન છે તો શું આવે હે તો આપણે આપેલી ખાલી જગ્યામાં શું લખવાનું રહે હે હવે બીજું ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું હવે હું હું એટલે શું આવે ક્રિકેટ હવે આપણે જોઈએ આપ કહા જા રહે સોરી આપ કહા જા રહે ખાલી જગ્યા તમે ક્યાં જઈ રહ્યા ખાલી જગ્યા તો કે હે આપણી પાસે બે હે છે એક ટપકા અને એક ટપકા વગર નો તો હવે આપણે અહીંયા શું લખવાનું થાય ટપકા વાળું કારણ કે તેનો વાક્યનો અંત આવી ગયો અને પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આપણે શું લખવાનું ટપકા વાળું એ લખવાનો થાય હવે પ્રશ્ન નંબર 4 ખાલી જગ્યા કિતાબો મે સે આપકી કિતાબ કોન હે આપણે માં બે ઓપ્શન આપેલા છે એ અને ઇન તો આપણે શું લખવાનું કિતાબો છે એટલે ઇન ઇન કિતાબો મે સે આપકી કિતાબ

જે આપણને નામ આપ્યા છે એના વિશે આપણે દેશની સેવા તે કઈ રીતે કરે તે લખવાનું છે હવે એમાં પેલું છે કિસાન કિસાન કઈ રીતે દેશની સેવા કરે તો કે કિસાન કડી મહેનત કર કે અનાજ પેદા કરતા હે કિસાન ખૂબ જ મહેનત કરીને અનાજને ઉગાડે છે જીસસે હમ સબકો ખાના મિલતા હે જેનાથી આપણને બધાને ખાવાનું મળે છે કાફી અનાજ નિર્યાત ભી ક્યા જાતા હે કાફી એટલે કે કેટલું અનાજ નિર્યાત એટલે કે એની નિકાસ પણ થાય છે હવે એમાં છે બી શબ્દ શિક્ષક શિક્ષક આનેવાળી પીઢીઓ કો શિક્ષિત કર કે ઉમે અચ્છા નાગરિક બના કર દેશ કી સેવા કરતે હે શિક્ષક આને પેઢી એટલે કે શિક શિક્ષક નવા બાળકોને નવા આવા વાળા જે અશિક્ષિત બાળકો છે તેને શિક્ષણ આપીને દેશનો સાચો નાગરિક સારો નાગરિક બનાવે છે છે અને આવી રીતે દેશની સેવા કરે ખિલાડી ખિલાડી એટલે કે રમતવીર ખિલાડી આપણી ખેલ પ્રતિભા દેશ કા નામ રોશન કરે ખિલાડી તેની ખેલની પ્રતિભાને પ્રતિભાને લીધે દેશનું નામ રોશન કરે છે હવે એમાં છે ચોથું કલાકાર કલાકાર અપની કલા કલાસે અમારે દેશ કે લોકો મનોરંજન કરતે હે કલાકાર પોતાની કલાથી આપણા દેશના લોકોને મનોરંજન પૂરું પાડે છે વ વનકી કલાકો દેશ વિદેશને પ્રસિદ્ધ કર કે દેશ કા અપને દેશ કા નામ રોશન કરતે હે તે પોતાની કલાને દેશ વિદેશમાં પ્રસિદ્ધ કરીને આપણા દેશનું નામ રોશન કરે આપ આપ એટલે તમે તમે કઈ રીતે દેશની સેવા છે નિમલિખિત કાવ્ય પંક્તિ આ પૂર્ણ કે જે નીચે આપેલી કાવ્ય પંક્તિઓને પૂર્ણ કરવાની છે તો હવે આપણે જોઈએ એમાં પેલું છે રસ્તે પે ખાલી જગ્યા આગે બળાઉ કદમ રસ્તે પે સુધી થી આગે બડાઉંગા કદમ સુધી લખવાની છે તો હવે આપણે લખીએ રસ્તે પે ચલુંગા ન ડર ડર કે ચાહે મુજે જીના પડે મરમર કે મંજિલ સે પહેલે ન લુંગા કહી દમ આગે હી આગે બડાઉંગા કદમ તો આપણે આ રસ્તે પે થી આગે બડાઉંગા કદમ સુધી લખી લીધી હવે આપણે બીજી લખવાની છે

વસ્તુઓની રક્ષાની જીમ્મેદારી હોય છે કે જીવને જોખમમાં નાખીને દેશ અને સમાજની સમાજની સેવા માટે તત્પર રહે છે ઉસ્કે ઉપર બહુ બળી જિમ્મેદારી હોતી તેના ઉપર ખૂબ જ મોટી જિમ્મેદારી હોય છે ઇન જિમ્મેદારીઓ નિભાતે નિભાતે સમય કભી કભી ઉસકી જાન ભી ચલી જાતી હે આ જિમેદારીઓને નિભાવતા નિભાવતા ક્યારેક તેની જાન પણ ચલી જાય છે એટલે કે તે શહીદ થઈ જાય છે વો આપને કર્તવ્ય સ્થાન પર હંમેશા મોજૂદ રહેતા હે તે પોતાના કર્તવ્ય સ્થાન ઉપર હંમેશા મોજૂદ રહે છે વો આમ નાગરિકો કા મિત્ર હોતા હે તે આમ એટલે કે સામાન્ય નાગરિકનો મિત્ર હોય છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 43 મેરા દેશ કે બારે મેં નિબંધ લખીયા મારો દેશ ક્યો છે આપણો દેશ તો કે ભારત એના વિશે આપણે નિબંધ લખવાનું છે હવે આપણે લખીએ નિબંધ મેરા દેશ ભારત મારો દેશ ભારત ભારત એક લોકતાંત્રિક દેશ હે ભારત એક લોકતંત્ર વાળો દેશ છે જીસકી સંસ્કૃતિ યુવા શક્તિઓ નારી શક્તિ કો પૂરા વિશ્વ સલામ કરતા હે જેની સંસ્કૃતિ યુવા શક્તિ અને નારી શક્તિને આખું વિશ્વ સલામ કરે છે ભારત કો સોને કી ચીડિયા ભી કહા જાતા હે ભારતને સોનાની ચીડિયા એટલે કે સોનાની ચકલી પણ કહેવામાં આવે છે ભારત પ્રગતિ પ્રગતિશીલ દેશો મેસે એક હે ભારત પ્રગતિશીલ દેશોમાં એક છે ભારત એક એસા દેશ છે કૌશલ્ય એવો દેશ છે જેમાં કૌશલ્યોની કઈ કમી છે નહીં યાર બહુ બહુત ભાષા બોલી જાતી હે અહીંયા પર એટલે કે અહીંયા ભારત દેશમાં ખૂબ જ સારી ભાષાઓ બોલાય ચે ઓર ઇસકી રાષ્ટ્રીય ભાષા હિન્દી હે અને આની રાષ્ટ્રીય ભાષા હિન્દી છે દેશ કા નામ ભારત રાજા ભરત કે નામ સે પડા થા દેશ કા નામ ભારત રાજા ભરત કે નામ સે પડા થા એટલે કે દેશ નું નામ ભારત રાજા ભરત ના નામ થી પડ્યું હતું અંગ્રેજોને ઇસકા નામ ઇન્ડિયા રખા હે અંગ્રેજોએ આનું નામ ઇન્ડિયા રાખ્યું

તો ભારત પૂરે વિશ્વમાં જનસંખ્યા કે આધાર પર دوسرے સ્થાન પર આતા હે ભારત આખા વિશ્વમાં જનસંખ્યાના જનસંખ્યામાં બીજા સ્થાને આવે છે ઓર ક્ષેત્રફળ કે આધાર પર સાતવે સ્થાન પર આતા હે અને ક્ષેત્રફળના ક્ષેત્રફળ તેનું છે સાતવા ક્રમ સાતમા ક્રમ ઉપર હવે છે ભારત કા રાષ્ટ્રીય પક્ષી મોર હે ભારતનું રાષ્ટ્રીય પક્ષી શું છે તો કે મોર છે રાષ્ટ્રીય પશુ બાગ હે ઓર રાષ્ટ્રીય ફૂલ કમલ હે ભારત કે રાષ્ટ્રીય ઝંડે મે તીન રંગ હે ભારતના રાષ્ટ્રીય ઝંડામાં ત્રણ રંગ છે સબસે ઉપરી કેસરી બીચ મે સફેદ ઓર નીચે હોરા બધાથી ઉપર કેસરી વચ્ચે સફેદ અને નીચે લીલા કલર નો રંગ હોય છે ઝંડે કે બીચેદ પટ્ટી ગણમ એ આપણું રાષ્ટ્રીય ગાન છે ઓર વંદે માતરમ રાષ્ટ્રીય ગીત હે અને વંદે માતરમ આપણું રાષ્ટ્રીય ગીત છે હમારા રાષ્ટ્રીય ખેલ હોકી હે આપણો રાષ્ટ્રીય ખેલ રમત હોકી છે ભારતની રાજધાની દિલ્હી છે ભારતની રાજધાની દિલ્હી છે ભારત સંસ્કૃતિકા ખજાના હે ભારત સંસ્કૃતિનો ખજાનો છે ય અનેક ધર્મ કે લોગ રહે તે અહીંયા દરેક ધર્મના રોગ લોગ રહે છે સબ સબકી આપની અલગ પરંપરાઓ રીત રિવાજ હે બધાની પોતાની અલગ અલગ પરંપરા અને રીતિ રિવાજો છે પર સભી

આપણે બધા લોકોને માર્ગ સહી માર્ગદર્શન એટલે કે સાચું માર્ગદર્શન અને અવસર મળે તો ભારત વિશ્વની દ્રષ્ટિએ મહાશક્તિશાળી બન શકતા હે એટલે કે બહુ જ શક્તિવાળો દેશ બની શકે છે જય હિન્દ જય ભારત તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે પછીનો ટોપિક આપણે આગળના લેક્ચરમાં જોઈશું